દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરી નજર આજના મુખ્ય સમાચારો પર. પ્રણવ મુખર્જીએ કહ્યું, દેશમાં વધતી જતી અસહિષ્ણુતા છે ચિંતાનો વિષય. અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત. ઉદ્ધવ ઠાકરે આજે પહોંચ્યા અયોધ્યા. તેમના ભાઈ બોલ્યા, કોંગ્રેસ નરેન્દ્રભાઈ થી પરેશાન હોવાથી મારી માતાની ઉંમર પર કરે છે ટિપ્પણી. સ્કાય બ્લુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને પરિમલ મોડેલિંગ એકેડેમી દ્વારા અમદાવાદમાં ફેશન શો નું આયોજન. ત્રીજી T20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ કર્યો જબરદસ્ત બોલરનો સમાવેશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રણવ મુખર્જીએ કહ્યું, દેશમાં વધતી જતી અસહિષ્ણુતા છે ચિંતાનો વિષય. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને માનવ અધિકારોના થઈ રહેલા ભંગ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દિલ્હીમાં યોજાયેલા શાંતિ સદભાવ અંગેના સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જે દેશે દુનિયાને વસુદેવ કુટુંબકમનો મંત્ર આપ્યો છે તે દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને આક્રોશથી ચિંતા થાય છે. એવા દેશો વધારે સુખી હોય છે જે પોતાના રહેવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ અને સંસાધનો નિશ્ચિત કરે છે, સુરક્ષા આપે છે અને સ્વાયત્તા પ્રદાન કરે છે. અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત. ઉદ્ધવ ઠાકરે આજે પહોંચ્યા અયોધ્યા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ રવિવારે ધર્મસભાનું આયોજન કરી રહી છે, તો બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ શનિવારે અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી લઈને અયોધ્યાનો માહોલ ગરમાયો છે. બંને સંગઠનોના કાર્યક્રમને જોતા આગમ ચેતીના પગલા હેઠળ સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યાને કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસ પ્રવક્તાનું કહેવું છે. પીએમના ભાઈ બોલ્યા, કહ્યું કોંગ્રેસ નરેન્દ્રભાઈ થી પરેશાન હોવાથી કરે છે મારી માતાની ઉંમર પર ટિપ્પણી. કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીના માતા હીરાબાની તુલના ડોલર સાથે કરવાને લઈને મોદીના મોટા ભાઈ પ્રહલાદભાઈ પણ નારાજ થયા છે. તેમણે બબ્બરના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હતાશ છે. આ નિવેદન મોદીને ગાળો આપવાના ઈરાદાનું પરિણામ છે. ગુરુવારના રોજ રાજ બબ્બરે ઇન્દોરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે તે વડાપ્રધાનના પૂજનીય માતાજીની ઉંમર તરફ આગળ વધી રહ્યો છે. પ્રહલાદ મોદીએ આગળ કહ્યું કે નરેન્દ્ર મોદી સિવાય અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને રાજનીતિ સાથે સંબંધ નથી. એવામાં કોંગ્રેસે અમારા પરિવારને રાજકારણમાં લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. આ પ્રકારની ટિપ્પણી લોકશાહી પરંપરાને અનુરૂપ નથી. ઈશ્વરની કૃપાથી મારી માની લાંબી ઉંમર છે અને તેને લઈને કોંગ્રેસને ઈર્ષ્યા થઈ રહી છે. સ્કાય બ્લુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને પરિમલ મોડેલિંગ એકેડેમી દ્વારા અમદાવાદમાં ફેશન શો નું આયોજન. કસ્તી કળા અને ડિઝાઇનના વિદ્યાર્થીઓની રૂચિ દર્શાવવા ફેશન એક્સ્ટ્રા વેગન્સા સ્કાય બ્લુ મેલાંજી મુંબઈની અગ્રણી મોડેલિંગ સંસ્થા પરિમલ મોડેલિંગ એકેડેમી સાથે જોડાણ કર્યું છે તથા આ જોડાણના ભાગરૂપે અત્યાધુનિક ડિઝાઇન ધરાવતા વસ્ત્રોનું નવું કલેક્શન પ્રસ્તુત થયું છે. સ્કાય બ્લુ મેલાંજ માટે વિશિષ્ટ થીમ ગોથિક, સ્પિરિચ્યુઅલ, ફાયર એન્ડ આઈસ, સ્નોકલેન્ડ માઉન્ટેન્સ, રેઇન ફોરેસ્ટ અને હાઇડ એન્ડ સીક છે. આ 6 થીમ સુંદર 46 આઉટફિટમાં પ્રસ્તુત થઈ છે. આ ઇવેન્ટ પર વધારે જાણકારી આપતા સ્કાય બ્લુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ પિથડિયાએ જણાવ્યું હતું કે સ્કાય બ્લુ મેલાંજ એક વિભાવના છે જેમાં અમે અમારા વિદ્યાર્થીઓને પાંખો આપવા ઈચ્છીએ છીએ જેઓ અમારા વિના આ ક્ષેત્રમાં પોતાની જાતે પ્રગતિની નવી કેડી કંડારી શકે. તેઓ વિવિધ કુશળતા શીખે છે જે તેમને ભવિષ્યમાં વાસ્તવિક દુનિયામાં આગળ વધવા માટે ઉપયોગી થશે. પરિમલ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે આ પીએમએ અને સ્કાય બ્લુ વચ્ચેના જોડાણની શરૂઆત છે. અમારી મોડલ મેનેજમેન્ટમાં તેમજ ફેશન શોના ડાયરેક્શનમાં કુશળતા આ વર્ષે મેલાંજને 4 ચાંદ લગાવી દેશે. મારું નામ શૈલેષ પિથડિયા છે. હું ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સ્કાય બ્લુ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન એન્ડ સ્કાય બ્લુ ગ્રુપ. રાઈટ, આજનો જે કાર્યક્રમ છે એ ફેશન ઇન્ડસ્ટ્રી, ઇન્ટિરિયર ડિઝાઇન, ફોટોગ્રાફી એન્ડ ઓલ ધીસ, બટ મેજર ધીસ ઇઝ ધ સ્કાય બ્લુ મેલાંજ. ઇટ્સ અ ફેશન ઇન્ડસ્ટ્રી ફેશન શો, રાઈટ? ઇટ્સ અ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ. બધા જ મોડલો અહીંયા વોક કરવાના છે. સ્ટુડન્ટ્સના જે ડિઝાઇન્સ છે એને પોર્ટ્રે કરવાના છે અને અમદાવાદના સ્ટુડન્ટ્સ માટે આ સૌથી મોટો ચાન્સ છે કે જેમની ડિઝાઇન્સ એ લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પ્રેઝન્ટ કરી શકે, એમનું કરિયર બ્રાઇટ કરી શકે. સ્કાય બ્લુ એ પ્લેટફોર્મ આપે છે આપણા અમદાવાદના છોકરાઓને કે જે પોતે ટ્રેન થાય, એમની હોબીને એમના ફ્યુચર સુધી લઈ જાય, પોતે ટ્રેનિંગ લે અને નેક્સ્ટ એમનું કરિયર તરફ આગળ વધે. સર, સ્કાય બ્લુ તરફથી કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને સ્કાય બ્લુ તરફથી શું શું કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને ભણવામાં આવે છે, વિશેષતા શું છે? સો સ્કાય બ્લુ તરફથી અરાઉન્ડ 150 સ્ટુડન્ટ્સ આ શોની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એની અંદર ફેશન ડિઝાઇનર સ્ટુડન્ટ્સ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર સ્ટુડન્ટ્સ છે, ફોટોગ્રાફી સ્ટુડન્ટ્સ, ફાઇન આર્ટ સ્ટુડન્ટ્સ, એસેસરીઝ ડિઝાઇન સ્ટુડન્ટ્સ, રાઈટ? અને વિશેષતા એ છે કે આપણે ત્યાં નોર્મલી કાર્યક્રમ થતા હોય છે, પણ કાર્યક્રમ એવી રીતે અરેન્જ થતા હોય છે કે કાર્યક્રમ થયો અને પૂરો થઈ ગયો પણ ખ્યાલ જ ના આવે.
નેશનલ લેવલથી લઈને ઇન્ટરનેશનલ લેવલ સુધીના મોડલ્સને અહીંયા બોલાવ્યા છે, ઇન્વાઇટ કર્યા છે. છોકરાઓની ડિઝાઇન્સ કરેલા ક્લોથ્સ એ લોકો પહેરશે, એમના ફોટોગ્રાફ્સ બી બધા જોશે, એમના ઇન્ડિયા ડિઝાઇનના સ્ટાફ જોશે અને એમને પ્લેટફોર્મ પૂરું પડશે, એમના પોર્ટફોલિયો માટે યુઝફુલ થશે અને એમનું ફ્યુચર એ એમના ડિઝાઇન્સ અને એમના ક્લાયન્ટ્સને બતાવી શકશે અને એમનું આગળ કરિયર ગ્રો કરી શકશે. કાર્યક્રમમાં કોઈ ખાસ થીમ કે કોઈ આકર્ષણ ખાસ યોજવામાં આવ્યું એવું કંઈ? સો કાર્યક્રમની અંદર અમે જે થીમ લેવામાં આવી છે એ નોર્મલી આપણા અરાઉન્ડ નેચરની અંદરની થીમથી ઇન્સ્પાયર કરેલું છે. આપણે એવરી ડે જોઈએ છે, તો રેઇન ફોરેસ્ટ છે, હાઇડ એન્ડ સીક છે, ફાયર એન્ડ આઈસ છે. સો ઓલ ધીસ જે આપણે રેગ્યુલર આપણી ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ પણ આપણે એને ઓબ્ઝર્વ નથી કરતા, તો એને ઓબ્ઝર્વ કરી એના ઉપર ડિઝાઇન થઈ છે ને એના ઉપરથી ક્લોથ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. સો ક્લોથ ઇઝ નોટ ફોર ધ ઓનલી કલર, ક્લોથ ઇઝ ઓલ અબાઉટ અવર અરાઉન્ડ નેચર. નેચરને ટાર્ગેટ કરીને સ્ટુડન્ટ્સે ડિઝાઇન કર્યા છે અને વિદ્યાર્થીઓ માટે કંઈક તમારા તરફથી સંદેશ શું કહેવા માંગતો છે ડિઝાઇનિંગ માટે? અમારા વિદ્યાર્થીને હું કહું છું કે ડિઝાઇન એવું ક્ષેત્ર છે કે જ્યાં તમે તમારા ટેલેન્ટને શો કરી રહ્યા છો. સો ઇફ યુ ફોલો યોર પેશન, તમે તમારી જે આવડત છે એને ફોલો કરશો તો તમારા કરિયરમાં તમને કોઈ રોકી નહીં શકે. બિકોઝ ધીસ ઇઝ ધ ટેલેન્ટ, તમારે કોઈ ડિગ્રી કોઈ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ નથી. તમારે તમારા ટેલેન્ટને તમારા આવડતને નિખારી અને માર્કેટ સુધી જવાનું છે. બિકોઝ ઓફ વી આર ઇન ધ ટ્રેન્ડ ઓફ સ્કિલ ઇન્ડિયા. છેલ્લો પ્રશ્ન, બોમ્બેથી જે ડિઝાઇન આવે છે બરોડા સુધી પહોંચે છે, સુરત સુધી પહોંચે છે, અમદાવાદ સુધી પહોંચવામાં વાર બહુ લાગે છે, એનું કારણ શું? સો નોર્મલી આપણે ત્યાં એક પ્રોબ્લેમ છે કે ભાઈ આપણે એક લેવલથી ઉપરના શોઝ, એક લેવલથી ઉપરના એક્ઝિબિશન્સ, એક લેવલથી ઉપરના એક્સપેન્સીસ નથી કરી રહ્યા. બિકોઝ આપણે લોકલ સમજી રહ્યા છીએ પણ આ ઇવેન્ટ એનું મેઇન આકર્ષણ એ જ છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ મોડલ્સ અહીંયા આવી એ ડિઝાઇન્સે પોર્ટ્રે કરે છે અને મીડિયા અને સોશિયલ મીડિયાથી લઈને બધા સુધી પહોંચશે, તો લોકોને ખ્યાલ આવશે કે હા આ ડિઝાઇન છે અને બીજા જે બિઝનેસ પીપલ છે એને પણ આઈડિયા આવશે કે ના આ રીતે આપણે કરવાથી ખરેખર એક નવું પ્લેટફોર્મ ઊભું થશે અને એ ડિઝાઇન્સ નિયર બાય નિયર સ્ટાફ તો વાર નહીં લાગે. બિકોઝ ઘણા ઘણા ડિઝાઇનર્સ હવે અમદાવાદમાં બી ખુલી રહ્યા છે પ્લેટફોર્મ. ઓકે, હેલો એવરીવન, આઈ એમ પરિમલ ફ્રોમ પરિમલ મોડલિંગ એકેડમી એન્ડ કો ફાઉન્ડર ઓફ ફોરા બ્રાન્ડ. મુજે બહુ ખુશી હોઈ કે મેં બહુ બડા પ્લેટફોર્મ મિલા હૈ આજ અમદાવાદમાં આકે કુછ શોકેસ કરને કા. જો લેવલ્સ ઓફ ડિઝાઇનિંગ હમ બોમ્બે મેં યા ઇન્ટરનેશનલ નેશનલ લેવલ્સ પે દિખાતે હૈ ઓન ધી એ ક્લાસ સિટીઝ, ઉસ ચીજ કો આજ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં કરતે હુએ ઓર મોડલ્સ કો લોન્ચ કરતે હુએ મુજે બહુ ખુશી હો રહી હૈ. મેરા ખુદ કા એક મોડલિંગ એકેડમી હૈ જો બોમ્બે સે વી રન એન્ડ વી ક્રિએટ મોડલ્સ હુ કેન ગો ફોર ધ પેજન્ટ્સ એન્ડ હુ ગો ફોર હાયર શોઝ. આઈ એમ હેપી ટુ ગેટ ઓલ માય મોડલ્સ હિયર જો સારે પીછે ખડે હૈ હમારે બ્રાન્ડ કે ઓરા ફેસિસ હૈ ઓર ઓલ્સો દે આર ધ મોડલ્સ હુ આર ગોઈંગ ફોર મોર પેજન્ટ્સ એન્ડ દે આર ડુઈંગ વેરી મેની ગુડ શોઝ ઇન બોમ્બે. ધી આઈડિયા ટુ કમ ટુ અમદાવાદ ઇઝ કે અમને ભી દેખા કે ડિઝાઇનિંગ કે અલાવા મોડલિંગ મે ભી અમદાવાદ હેઝ અ બિગ સ્કોપ ઓફ કમિંગ અપ એન્ડ શોઈંગ ધ ક્રિએશન્સ જો ડિઝાઇનર્સ બના રહે. ઇસકે લીએ આઈ થિંક દેટ ધ બેસ્ટ પ્લેટફોર્મ વિચ આઈ ક્રિએટ પરિમલ મોડલિંગ એકેડમી ટુ ગેટ વોઝ ટુ ટાઈ અપ વિથ સ્કાય બ્લુ. ઓર આજ કા એજન્ડા અપાર્ટ ફ્રોમ ધ ફેશન શો એ ભી હૈ કે સ્કાય બ્લુ એન્ડ પરિમલ મોડલિંગ એકેડમી આર ગેટિંગ એસોસિએટેડ એઝ અ પ્લેટફોર્મ ટુ ઇનિશિએટ મોડલિંગ એકેડમી ઇન્સ્ટિટ્યૂટ ઇન અમદાવાદ. યુ કોઈ ભી મોડલ્સ કો અમદાવાદ કે અલાવા બહાર જાને કી જરૂરત નહીં હોગી ટુ ગેટ ધ સેમ લેવલ ઓફ ટ્રેનિંગ વોટ દે ગેટ ઇન બોમ્બે યોર એની અધર મેટ્રોપોલિટન સિટીઝ. ઇનફેક્ટ આઈ એમ સુપર એક્સાઇટેડ આજ કે જિસ તરહ કા શોકેસિંગ હમ કર રહે હૈ જિસ ડિઝાઇનર્સ કા ઉનકી જો ક્રિએશન્સ હૈ દે આર સુપર ફેન્ટેસ્ટિક. મુજે નહીં લગતા કે મેને કભી એસી ડિઝાઇનિંગ દેખી ક્વોલિટી હૈ જિસમે ઇન્હોને ઇતને સારે પ્રોડક્ટ્સ કો યુઝ કરકે ભી દે હેવ બીન મેડ આઉટફિટ્સ વેરી સ્મૂથલી. માય મોડલ્સ કુડ વોક વેરી નાઇસલી, દે કુડ ડિઝાઇન ઇન ધ ફિટિંગ્સ વર વેરી ગુડ એન્ડ આઈ થિંક યે બહુ અચ્છા એક ઇમ્પેક્ટ હોગા, એક પ્લેટફોર્મ હોગા ફોર અમદાવાદ સિટી ટુ સી દેટ ટુ બિગ ઇન્સ્ટિટ્યૂટ્સ, વન ઇન ડિઝાઇનિંગ એન્ડ વન ઇન મોડલિંગ, હેઝ કમ ટુગેધર ટુ મેક શ્યોર કે અમદાવાદમાં હમ એક સ્ટ્રોંગ બેસ બનાએ ફોર ફેશન ઇન્ડસ્ટ્રી. ઇસકે અલાવા આઈ ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય મોડલ્સ હુ આર દેર ફ્રોમ બોમ્બે એન્ડ દે આર ઓલ્સો ધ બ્રાન્ડ ઓફ હોરા ફેસિસ ફોર ધ યર. પ્લીઝ મીટ વૈભવ મૌર્યા, રેવતી, ઇમરાન, દિવેશ, શ્રવસ્તી, રોબિન એન્ડ ગુંજન. દે આર બીન એસોસિએટેડ વિથ આર બ્રાન્ડ ફોર લાસ્ટ વન યર એન્ડ હમરે સારે શોઝ કો એન્ડોર્સ કરને એ લોગ આતે હૈ, હર જગહ હમરે સાથ હોતે હૈ એન્ડ ઓલ્સો દે આર અ ગુડ પ્લેટફોર્મ ટુ શોકેસ પરમલ મોડલિંગ એકેડમી એઝ વેલ. અબ આપકો કોઈ ભી ક્વેશ્ચન હો તો આપ મોડલ સકતે હૈ. મોડલ મોડલ પર ઇસકે અલાવા એક મેજર થીમ ઓર હાઇલાઇટ હૈ જો મેરા બહોત પ્યારા હૈ ઇઝ અ કિડ્સ ફેશન શો વિચ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. બચ્ચો કો ચલાને કા જો મજા આયેગા વો કુછ અલગ હી હોગા એન્ડ ઓલ ધ ડ્યુ ક્રેડિટ ફોર મિસિસ રૂપા પિટારિયા.
who's also partner and prime, partner in prime बोल सकते हैं या half, better half बोल सकते हैं of Mr. Pataria. And I think she's done a wonderful job of getting lots and lots of kids putting up on the ramp. मुझे बहुत बड़ा टास्क दिया था फैशन शो क्रिएट करने के लिए इन्होंने, but she's done a wonderful job. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સવારે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.